નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટાગેર. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોભ્યો હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે તેવો કિસ્સો પાડીમાં બન્યો. પાડી ફાઉન્ટન હોટલ પાસે એકના ટ્રિપલ કરવા જતા જામનગરના વેપારી પાર્ટનરે રૂપિયા 7 લાખ ગુમાવ્યા. દમણમાં રામસેતુ બીચ પાસે મુંબઈના 3 પ્રવાસીઓને છરી બતાવી સોનાના ઘરેણાને રોકડની લૂંટ ચલાવી બે ઇસમો ફરાર. વાપી મુંબઈ હાઈવે પર ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ચાલક ટ્રક હંકારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વલસાડ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધંધુકામાં થયેલી કિશન ભરવાને યમસદન પહોંચાડનાર આરોપીઓને કડક સજા આપવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દાદરાનગર હવેલીમાં મહેસૂલ વિભાગે ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનારાઓ સામે દરોડો પાડતા માફિયાઓમાં ફફડાટ. સુરતના મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખે મોંઘા ભાવની જમીન સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપિંડી કેસમાં ધરપકડ. હવે સમાચાર વિસ્તારથી. લોભ્યો હોય ત્યાં દૂતારાઓ ભૂખે ન મરે તેવો કિસ્સો પાડીમાં બન્યો. પાડી ફાઉન્ટન હોટલ પાસે એકના ટ્રિપલ કરવા જતા જામનગરના વેપારી પાર્ટનરે રૂપિયા 7 લાખ ગુમાવ્યા. ધાંગધ્રામાં સ્કોર્પિયોમાં આવેલ થકબાજોએ બાલટીમાં પાણી નાખી કાગળમાંથી ચલણી નોટ બનાવી વિશ્વાસમાં લીધા હતા. મુખ્ય ભેજાબાજ મોરબીના યુસુફ ઉર્ફે મહેશ કાદર અને રફીક સહિત 5 ઇસમો વિરુદ્ધ પાડી પોલીસ મથકે ગુનો દાખલ. લોભ્યો હોય ત્યાં દૂતારાઓ ભૂખે ન મરે જે કહેવત પાડીમાં બનેલ કિસ્સા પરથી સાચી બને છે, જેમાં પાડી ફાઉન્ટન હોટલ સામે સર્વિસ રસ્તા પર જામનગરના બે ભાગીદાર વેપારી મિત્રોને એકના ત્રિપલ કરવાની લાલચમાં રૂપિયા 7 લાખ ગુમાવ્યાની ફરિયાદ મોરબીના મુખ્ય ભેજાબાજ યુસુફ ઉર્ફે મહેશ કાદર અને રફીક તેમજ 3 અજાણ્યા સહિત 5 ઇસમો વિરુદ્ધ પાડી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે, જેમાં 10 દિવસ અગાઉ ધાંગધ્રામાં સ્કોર્પિયોમાં આવેલ ઠગબાજોએ બાલટીમાં બિસ્લેરી બાટલીમાંથી પાણી અને કેમિકલ નાખી કોરા કાગળમાંથી 500 અને 100 રૂપિયાની ચલણી નોટ બનાવી પ્રેક્ટિકલ બતાવી વિશ્વાસમાં લીધા હતા અને એડવાન્સ ફી રૂપે 50,000 પડાવ્યા હતા, જેની લાલચ આપી વેપારી મિત્ર પ્રવીણ નારણ સોનાગ્રા અને જીલાભાઈ ઉર્ફે ભગત વસ્રમ ભરવાડને જામનગરથી ઓલ્ટો કારમાં GJ13CC3919 લઈને ગતરોજ વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઈવે પર બોલાવ્યા હતા, જે બાદમાં પાડી ફાઉન્ટન હોટલ સામે સર્વિસ રોડ પર મળસ્કે 4 વાગ્યે બોલાવ્યા હતા, જ્યાં સ્કોર્પિયો કાર નંબર GJ36R4746 લઈને બે ભેજાબાજ યુસુફ અને રફીક આવ્યા હતા અને ફરિયાદીને 7 લાખ રૂપિયા લાવ્યા કે તે પૂછતા વેપારી મિત્રએ રૂપિયા ભરેલ બેગ બતાવીને આપી દીધી હતી અને પૈસા બનાવું ત્યાં સુધી હોટલમાં પાર્ક કરેલ કાર લઈને આવવા જણાવ્યું હતું. એક મિત્ર કાર લેવા જતા બાઇક પર 3 અજાણે ઇસમો આવીને ફરિયાદી પ્રવીણભાઈને મારવા લાગ્યા હતા અને ગભરાઈને ફાઉન્ટન હોટલના બાથરૂમમાં સંતાઈ ગયો હતો. ત્યારબાદ પ્રવીણભાઈ ન આવતા અન્ય મિત્ર ત્યાં જોવા ગયો હતો. બાદમાં પરત ફરીને જોતા સ્કોર્પિયોમાં આવેલ ભેજાબાજો કાર લઈને ભાગી છૂટ્યા હતા. ત્યારે બંને મિત્રને તેઓ ફસાયા હતા અને એકના 3 ગણા બનાવવા જતા તેઓએ 7 લાખ ગુમાવ્યા હતા અને આખરે પાડી પોલીસ મથકે પ્રવીણભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ PSI કેમ્બેરિયાએ હાથ ધરી છે. મારું નામ પ્રવીણચંદ્ર નારણભાઈ સોનાગ્રા, જિલ્લો જામનગર, તાલુકો જોડિયા, ગામ હરિયાણા નો હું રહેવાસી છું. મને એક વ્યક્તિએ આ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરાવી અને તેઓએ ડુપ્લિકેટ ડામો બનાવી અને મને નોટું બતાવેલી અને તેમણે મને વધારે રૂપિયા આપશો એવો વિશ્વાસ દેખાડી અને એના આવેશમાં અને વિશ્વાસમાં આવી હું પૈસા લઈને આવ્યો હતો. એ પૈસા મારા લૂંટ છે લઈને મને ધક્કામુક્કી કરીને જતા રહ્યા છે. મને આવી રીતે નોટનો આ ડ્રામો બતાવી વિશ્વાસમાં લઈ અને હું 7 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. એ 7 લાખ રૂપિયા આપતાની સાથે જ મારી સાથે મારકૂટ જેવો અથવા તો મારકૂટનો વ્યવહાર કરી અને તરત એ ફરાર થઈ ગયેલા. સ્કોર્પિયો ગાડીમાં 3 જણા હતા અને તેની સાથે બીજા બાઇક લઈને
तरत ज 5 मिनिट में बीजा भी माणा एनी साथे आवेला। वलसाड में पालड़ी चोकड़ी पास एक होटल बाजू में आ बनाव बनेलो त्या ए जगह स्थल पर मने एमने बोलावेलो। पोलिस स्टेशन में 100 नंबर में मैं जाण करता पोलिस मने रिस्पोन्स अने सपोर्ट बहुत सारो मळ्यो छे अने ए आ काम में मने सफलता देशे एवी अभिलाषा अने व्यक्त करू छू। દમણમાં રામસેતુ બીચ પાસે મુંબઈના 3 પ્રવાસીઓને છરી બતાવી સોનાના ઘરેણા અને રોકડની લૂંટ ચલાવી બેસમો ફરાર બંને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે હોવાનું જણાવતા પોલીસ અધિકારી। મુંબઈથી દમણ મિત્ર સાથે ફરવા આવેલા સહેલાણીને રામસેતુ બીચ પાસે અછણિયા મંકી કેબધારી યુવકોએ ચપ્પુની અણીએ બંધક બનાવી સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા લૂંટ ચલાવી હતી। લૂંટાઈ ગયેલા સહેલાણીઓએ દમણ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે સહેલાણીઓને FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મુંબઈથી દમણ રામસેતુ બીચની સહેલગા માણવા મુંબઈના નટવાલાલ વાઘેલા અને તેના મિત્ર મનોજ અને નિર્મલ સાથે મહારાષ્ટ્રના મલ્હારથી દમણ આવ્યા હતા। ગતરોજ શુક્રવારે સવારે 7-8 વાગ્યાની આસપાસ તે બીચ પર ફરતા હતા ત્યારે 2 અજાણ્યા મંકી કેબદારી શખ્સો તેમની પાસે આવીને રોકાયા હતા, જેમાંથી એકે છરી કાઢીને પ્રવાસીના ગળા પાસે મૂકી દીધી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત અન્ય પ્રવાસીઓ પાસેથી સોનું પડાવી લીધું હતું। તેમની પાસેથી 6000 રૂપિયાનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો। આ શખ્સોએ 3 પ્રવાસીઓને પાછળથી દોરડા વડે બાંધ્યા હતા। શખ્સોએ 3 સહેલાણીઓને બંધક બનાવી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી। લૂંટાણો સહેલાણીઓને દોરી વડે બાંધી લૂંટ ચલાવી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। બંને આરોપીઓ ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા। પ્રવાસીઓએ બીચ પરથી રોડ પર આવીને પોતાની નિર્ધકતા જણાવી તરત જ પોલીસને જાણ કરી હતી। મોડી દમણ કોસ્ટલ પોલીસને આવ્યા બાદ પ્રવાસીઓએ તેમની સંપૂર્ણ માહિતી આપી હતી। બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મોડી દમણ પોલીસ સ્ટેશનના અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું। આજ શિકાયત કરતા નટવરલાલ વાઢેલને તટીય પોલીસ સ્ટેશન મોડી દમણમાં આકે અપની રિપોર્ટ દર્જ કરવાઈ કે વો અપને 2 અન્ય મિત્રો કે સાથ દમણ ઘૂમને કે લિયે આયે થે और वो आज सुबह जौनपुर रामसेतु ब्रिज के नीचे घूम रहे थे, तभी 2 अनजान व्यक्ति जिन्होंने मुंह पे मंकी कैप पहनी हुई थी वो उनके सामने आए, उसको चाकू दिखाया और दोनों को धमका के शिकायत करता एवं उनका जो दूसरा साथी था उसके पास गोल्ड ऑर्नामेंट कैश और 2 मोबाइल फोन चाकू दिखा के धमका के उसके पास से छीन लिया। शिकायतकर्ता की रिपोर्ट के ऊपर हमने तटीय पुलिस थाना मोटी दमन में तुरंत ही भारतीय दंड संहिता की धारा 341, 392 एवं रेड विथ 34 IPC के तहत मुकदमा दर्ज किया गया और आगे की तफ्तीश प्रारंभ की गई। हमने इस केस में अलग अलग टीम बनाकर आगे की तफ्तीश जारी रखी है और हमें उम्मीद है कि बहुत ही जल्द हम इस केस को डिटेक्ट कर देंगे और अभियुक्त को पहचान लेंगे। एक्चुअली गोल्ड ऑर्नामेंट था, कैश था अने मोबाइल फोन। टोटल वैल्यू हम इन्वेस्टिगेशन के दौरान आएगा आपको डिस्क्लोज कर देंगे। कैश एक के पास 6000 था और दूसरे के पास जो भी इन्वेस्टिगेशन में आएगा आपके साथ शेयर करेंगे। सुबह 7:30 से 8 बजे के बीच की यह घटना है। अभी ये तफ्तीश का विषय है, अभी इन्वेस्टिगेशन जारी है। जिनको लूटा गया वो मलाड से आए थे, टोटल 3 लोग आए थे। एक्चुअली वो लोग मलाड से ट्रेन में आए थे, वापिस से ऑटो करके दमन आए थे। उनके पास चाकू दिखाया उनको, वो हाथ पीछे बांधा था उसका, नहीं मारा नहीं था उसको, हाथ पीछे चाकू दिखा के डरा के हाथ बांध लिया था। तो सेक्शन 341, सेक्शन 392 और रेडवे 34 भारतीय दंड संहिता की धारा के तहत मुकदमा दर्ज किया गया। एक्चुअली वो सीफेस रोड के नीचे पैदल का रास्ता है तो वो पैदल से ही आए थे, गाड़ी रोड के उस साइड पार्क कर दी तो वापी मुंबई हाईवे पर घास भरेली ट्रक में आग लगता चालक ट्रक हंका तो वीडियो सोशल मीडिया में वायरल। चालक के मोटी दुर्घटना न बने ते माटे 9 किलोमीटर विरार नाका सुधी जीवना जोखिम में ट्रक दौड़ावी हती। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ટ્રકમાં આગ લાગતા ચાલકે મોટી ઘટના ન બને તે માટે 9 કિલોમીટર વિરાર નાકા સુધી જીવના જોખમે ટ્રક ચલાવી લઈ ગયો હતો। જોકે સડકથી ટ્રક હાઈવે પર દોડતી રહી અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું કારણ બહાર આવ્યું હતું। ફાયર બ્રિગેડની સર્વિસ મળે તે માટે વિરાર નાકા સુધી ટ્રક ચાલક ટ્રક હંકારી ગયો હતો, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। વલસાડ હિન્દુ સંગઠનના આગેવાન
વાહનો દ્વારા ધંધુકામાં થયેલી કિશન ભરવાડને યમ સદન પહોંચાડનાર આરોપીઓને કડક સજા આપવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. થોડા દિવસે બાઇક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉડાડ્યો હતો. ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. ધંધુકામાં 25 તારીખે દોઢા દિવસે બાઇક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો, જેને લઈ આખા રાજ્યમાં હિન્દુ સંગઠનો દ્વારા વિદ્રોહ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજરોજ વલસાડના 11 જેટલા હિન્દુ સમાજ તથા હિન્દુ સંગઠનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરોપીઓને કડક સજાની માંગ સાથે મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થઈ વિરોધ કર્યો હતો. દેશની અંદર વારંવાર અમારા હિન્દુ ધર્મના જે બી ઉન્માદ છે ને એ બંધ થવો જોઈએ. આજરોજ આવેદનપત્ર અમારા વીરગતિ પ્રાપ્ત કિશનભાઈ ભરવાડ જે ધંધુકા રહેતા હતા એમણે માત્ર એટલી પોસ્ટ મૂકી કે જગતના નાથ જે અમારા કૃષ્ણ ભગવાન યોગેશ્વર જગત જન નાથ છે એ પોસ્ટને સાબિત કરતો એમાં કંઈ ખોટું નથી કહ્યું. અને એ પોસ્ટ ઉપર જો ધર્મજનુનીઓ અને ઉન્માદીઓ વિધર્મીઓ જો એમનું મર્ડર જેવું કરતા હોય તો વારંવાર હિન્દુ ધર્મ ઉપર ઠુકરાઘાત થતું હોય તો હિન્દુ ધર્મ સહિષ્ણ ખરું પણ અમારા દેવી દેવતાઓના હાથમાં પણ હથિયાર છે. એટલે જ અમારા વખતે સૂત્ર છે કે પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધે જ કલ્યાણ. યુદ્ધ એ જ જો કલ્યાણની ભાવના રાખવા માટે અમે એમ કહીએ છીએ કે વિશ્વ કા કલ્યાણ હો. અમારે એક એક જગ્યા પર એક જ બોલાતું હોય, હરેક મંદિર દેવી દેવતાઓ પાસે એમ અમે માંગણી કરતા હોય કે વિશ્વ કા કલ્યાણ હો. જો હિન્દુ ધર્મ આ રીતની માંગણી કરતા હોય અને છતાં પણ હિન્દુ ધર્મને વારંવાર આ રીતે ઠુકરાઘાત થતા અને અમારા જે ધર્મ પ્રચારકો છે કે અમારા હિન્દુ ધર્મના યોદ્ધાઓ છે કે અમારા હિન્દુ ધર્મને પ્રત્યે જે સહાનુભૂતિ ધરાવતા હોય એને આ રીતે પરેશાન કરી અને જો મર્ડર જેવું કૃત્ય કરતા હોય તો મારી ચેતવણી છે એમને કે સુધરી જજો. અમારે એ જ જોવું હતું કે શરૂઆત તમે કરશો તો આમ તો કરવાની અમારી પણ તાકાત છે. જલ્દીમાં જલ્દી કિશનભાઈ ભરવાડને ન્યાય મળે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર અને 8 દિવસની અંદર ફાંસીની સજા થાય, નહીં તો સમગ્ર ગુજરાત અને વલસાડ બંધનું એલાન પણ અમે આપી શકશું. મહેસૂલ વિભાગની સઘન કાર્યવાહી ચાલી રહી છે. મહેસૂલ વિભાગની ટીમે ગલોંડા ખાતે કાર્યવાહી કરીને 4 ટ્રક અને 2 જેસીબી જપ્ત કર્યા હતા. સેલવાસ મામલતદાર ટીએસ શર્માની ટીમે લુહારીમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો. મહેસૂલ વિભાગની ટીમે દડોદરા પાડતા જેસીબી છોડીને ડમ્પર લઈને રેતી ખનન માફિયાઓ ભાગી છૂટ્યા હતા. ફરી એકવાર રેવન્યુ વિભાગની ટીમ ગેરકાયદેસર માટી ખોડનારાઓ સામે કાર્યવાહી કરતા ચકચાર વ્યાપી જોવા પામ્યો હતો. દાદરાનગર હવેલીની નદીઓ, ખાડીઓ અને પર્વતીય વિસ્તારોમાં ગેરકાયદેસર માટી અને પથ્થરની ખાણકામનો લાંબો ઇતિહાસ ધરાવે છે. સુરતના મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખે મોંઘા ભાવની જમીન સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપિંડી કેસમાં ધરપકડ. જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી વધારેના રૂપિયા પડાવવા જતા મહિલા ઉપપ્રમુખ ચીખલી પોલીસને સકંજામાં. સુરતના ભૂ માફિયાઓનો નવસારીમાં આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગત મુજબ મોંઘા ભાવની જમીન સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાં નવસારી ચીખલી તાલુકાના મલિયાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મેઘના પટેલ અને તેના અન્ય 2 સાગરીતો વિરુદ્ધ જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાને પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. મૂળ માલિક પાસે રૂપિયા 90 લાખમાં સોદો કરી દસ્તાવેજ બનાવી સુરતના વિરલ તાલિયાને રૂપિયા 12 લાખમાં વેચવાનું કૌભાંડ રચ્યું હતું. જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી ધાકધમકી આપી વધારે રૂપિયા પડાવવા જતાં ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ચીખલી પોલીસે માસ્ટર માઇન્ડ મેઘના પટેલની ધરપકડ કરી અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ મુદ્દે સુરત નવસારીમાં રાજકારણમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગઈકાલ તારીખ 28/1/2022 ના રોજ
ફરિયાદી છે એક વિરલભાઈ વિજયભાઈ ડાલિયા, જે રવિજ્યોત એપાર્ટમેન્ટ લૂટ કોન્વેન્ટ સ્કૂલ પાસે અઠવા લાઈન સુરતમાં રહે છે. એમને ચીખલી પોલીસ સ્ટેશનમાં એક જમીનને લગતી એક ફરિયાદ આપેલી છે, જેમાં આરોપી તરીકે મેઘનાબેન દેવનભાઈ પટેલ, એક સિકંદર નામનો માણસ અને એક શૈલેષ શાહ નામના માણસ વિરુદ્ધ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલી. ફરિયાદની હકીકત એવી છે કે મૂળ જગ્યા જે છે એક દેવાભાઈ લલ્લુભાઈ લાડ નામની, હવે એ જમીનનો દસ્તાવેજ આ મેઘનાબેને એવું કીધેલું ફરિયાદીને કે હું તમને સસ્તામાં અપાવી અને તમને દસ્તાવેજ કરી આપીશ, પરંતુ એવું કંઈ કરી નહીં અને વારંવાર એ લોકોને એની પાસેથી પૈસા પડાવવા, ફરિયાદી પાસેથી એમની જઈ એમની જે ઓફિસમાં જે આખું બળજબરીથી પ્રવેશ કરાવી અને ધાકધમકીથી પૈસા પડાવવાની કોશિશ કરેલી, જે અનુસંધાને ચીખલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 220089/22 આઈપીસી કલમ 406, 420, 386, 452, 506(b), 120B અને 114 મુજબની ફરિયાદી આપેલી, જે ફરિયાદ નોંધી ચીખલી પોલીસ સ્ટેશને ગુનાની તપાસ શરૂ કરી અને આ કેસમાં મેઘનાબેન દેવાંગભાઈ પટેલની અટક કરી એમને નામદાર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ જે છે વિગતવારની તપાસ અને ઊંડાણપૂર્વકની તપાસ ચીખલી પોલીસ સ્ટેશન કરી રહ્યું છે. પાડીના પલસાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ ખુરશી પર બિરાજમાન થતા ફોટો વાયરલ. પલસાણામાં લાલુડા ભડીરાજ મહિલા સરપંચના પતિ સરપંચની ખુરશી સંભાળે છે. સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની પાડી તાલુકામાં પંચાયતના 5 વર્ષ પૂર્ણ થયેલા બાદ વિવિધ ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામ બાદ ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા પાડી તાલુકા પંચાયતના વિવિધ વિસ્તરણ અધિકારીઓની હાજરીમાં ચૂંટણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાડીના પલસાણા ગ્રામ પંચાયતની ઉપસરપંચ તરીકે કલ્પેશ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા. વિજેતા બન્યા બાદ સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલ અને ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો હતો. બાદમાં ઉત્સાહમાં આવીને સરપંચ રાધિકાબેનના પતિદેવ દિનેશ નાનુભાઈ તેમના પત્નીના ખુરશી પર બેસી જઈ ફોટા પડાવ્યા હતા, જે ફોટા આજરોજ વાયરલ થયા હતા. ત્યારે પલસાણામાં લાલુડાબડી રાજ સરપંચના પતિદેવ સંભાળી રહ્યા છે. નિયમ મુજબ સરપંચની ખુરશી પર પત્ની રાધિકાબેન સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે, જેથી સરપંચ રાધિકાબેને ખુરશી પર બેસી વહીવટ કરવાનો હોય છે. ત્યારે તેમની ખુરશી પર તેમના પતિ દિનેશભાઈનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના વિરોધ અનેક તર્ક વિતર્કની ચર્ચાએ જોર પકડ્યું છે. વલસાડ તાલુકાના ધનોરી ગામે ચાલતા 66 કેવીની લાઇનનું કામ ખેડૂતો દ્વારા અટકાવાયું. ધનોરી ગામના ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કામ કરવામાં આવતા રોષ વ્યક્ત કર્યો. વલસાડ તાલુકાના કુંડી ગામથી અટગામ સુધીના ગામોમાંથી જેટકો કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજળીની 66 કેવીની નવી લાઇન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જોકે વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી કામની શરૂઆત થતાં જ કંપનીને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થયો છે. કારણ કે જે ખેડૂતોની જમીનમાંથી વીજ કંપનીની લાઇન પસાર થઈ રહી છે એ અસરગ્રસ્ત ખેડૂતોને કંપની દ્વારા કોઈપણ જાતના વળતર આપ્યા વિના કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે, જેને કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને જેટકો કંપની દ્વારા ચાલી રહેલા કામનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. કામ શરૂઆત થતા નરોડી ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈ ગયા હતા અને કંપનીના સ્ટાફને કામ કરતા અટકાવ્યો હતો અને જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવાના શરૂ થયેલા આ કામના ખેડૂતોએ બંધ કરાવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોના કહેવા મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થતી આ વીજ લાઇનથી જિલ્લાના અનેક ખેડૂતો અસરગ્રસ્ત થઈ રહ્યા છે. જ્યાં સુધી કંપની દ્વારા ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી ખેડૂતો કંપનીને કામ આગળ નહીં કરવા દે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો કંપનીના જવાબદારો અંગે જણાવી રહ્યા છે કે ધારાધોરણ મુજબ તમામને વળતર આપવામાં આવી રહ્યું છે. ત્યાંથી 66 કેજી લાઇન જાય છે કુડીથી અડગામ સુધી. એમના અમને કોઈ વિરોધ નથી. વિરોધમાં અમને કે એ લોકો અમને કોઈ જાણ નથી કરી કે ભાઈ જમીન તમે સંપ્રદાય કરી છે કે જમીન અમે થાંભલા લાયકા છે કે વીજ તાર અમુક જગ્યાએ ખેંચી ગયા છે, તો કોઈ નોટિસ નથી બજાવી એ લોકોએ. એ લોકોનો મનસો બી બધો વિચાર કરીને એ લોકો લાઈન ખેંચી લઈ જાય છે. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે કે ભાઈ તમને વળતર ચૂકવવામાં નહીં આવશે. અમે અમારા એ લોકો છે તે 9 મીટરની અંદર તો 18 મીટર કહે, એ લોકો 9 મીટર કહે છે ને શિડ્યુ છે 18 મીટરનો. 18 મીટરની અંદર જે ઝાડ જાય તેને અમે પૈસા માગીએ છીએ. હવે એમાં છે કે બાગાયતનું જે છે એ લોકો ગવર્મેન્ટે બહાર પાડેલું છે શિડ્યુલ, 1 કલમના કેટલા આપવા એ આમાંની અંદર. એટલે અમે એની માગણી કરીએ છીએ કે ભાઈ અમને વાંધો નથી, તમે વીજ તાર લઈ જાઓ, પણ અમને અમારું જાનનું વળતર મળવું જોઈએ. એમાં 40,000 રૂપિયા કિશનના 60 વર્ષની નીચેના એટલે 14,000 રૂપિયા છે ને 60 વર્ષની ઉપરના જે ઝાડ છે
એના 40,000 રૂપિયા કિંમત છે. અમારી બીજી અમારી માગણી એ છે કે અમને અમારું જાનનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. લાઈન લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ પહેલાં અમને અમારું વળતર આપો. આપવામાં આવે છે પણ એ લોકો અમને આપી, એ લોકો મનસુખી બધું કામ કરે છે. આજે બી એ લોકો કામ કરવા આવ્યા, અમને કોઈ નોટિસ નથી કર્યા ભાઈ તમારા ખેતરમાં કામ કરવાના છે. એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે કામ કરવા નીકળી આવ્યા છે, પણ અમે અટકાવ્યું છે કે ભાઈ અમે અમને કોઈ નોટિસ આજની કામ કરવાની નોટિસ મળી નથી ને. એકચ્યુઅલી કેસ ચાલુ જ છે, આગળ બી કોર્ટ મેસેજ ચાલુ છે કેસ, એટલે અમે કામ કરવા દેવા માગતા નથી. જ્યાં સુધી અમને પહેલાં વળતર ચૂકવો પછી તમે કામ કરો, અમને કોઈ વિરોધ નથી, પણ પહેલાં અમને વળતર ચૂકવો બધા ખેડૂતને. આ ખરેખર કામગીરી એવી છે કે 66 KV અટકામ સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે, છેલ્લા 2 વર્ષથી બનાવવામાં આવ્યું છે, અને લાઇનની કામગીરી 80-90% કામ પૂર્ણ થયેલું હતું. જે દિલીપભાઈ અસરકર્તા ખેડૂત ખાતેદાર છે એમણે કામગીરી જે તે સમયમાં અટકાવી હતી. નિયમ મુજબ અમે ખેડૂતનું વિરોધ આવે એટલે અમે એની રજૂઆત કલેક્ટર સાહેબને કરતા હોઈએ છીએ. કલેક્ટર સાહેબ સુનાવણી રાખે, એના સંબંધિત અધિકારીઓને બોલાવે, ખેડૂત ખાતેદારને બોલાવે અને સુનાવણી કરીને ઓર્ડર આપ્યો છે. પછી પોલીસ બંદોબસ્તનો હુકમ આપ્યો કામગીરી કરવા માટે. અને ખેડૂતની જે વળતરની બાબતની માગણી છે તો જે 31/12/2021 પરિપત્ર છે એ મુજબ અમે આપવા તૈયાર જ છે. અને બીજી વાત, જે એ લોકો કોર્ટમાં ગયા છે, અમે ખેડૂતને એ પણ કીધું કોર્ટનો નિર્ણય જે આવે એ પણ અમે બંધન કરતા રહેશે અમને, છતાં પણ ખેડૂત ખાતેદાર કામ કરવા ના પાડે છે. પાડી આપ પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ, ફાઉન્ટન હોટલ ખાતે કારોબારી સભા મળી. પાડી નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં તમામ બેઠક ઉપર આપ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. પારડી શહેર આમ આદમી પાર્ટીની ફાઉન્ટન હોટલ ખાતે કારોબારી સભા મળી હતી, જેમાં આગામી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની સમસ્યાનો પ્રશ્ન ઉકેલવાના તમામ પ્રયાસો કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી વર્ષના અંદર થઈ શકે છે, જેને લઈ આ પાર્ટી દ્વારા અત્યારથી તૈયારી શરૂ કરી દેવાય છે હોવાનું પારડી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે મેહુલ ભરવાડ, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વહીદ શેખની વરણી કરવામાં આવી હતી. કારોબારી સભા અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટીમ લોકસંપર્ક કરી દરેક વોર્ડમાં ફરીને લોકોના પ્રશ્નો સાંભળશે. આ સાથે આગામી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે, ત્યારે અત્યારથી જ આ પાર્ટીનું પારડી પાલિકાની ચૂંટણી લડવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે આમ આદમી પાર્ટી પારડી શહેર ની નિમણૂક કર્યા પછી પ્રથમ કારોબારી રાખવામાં આવેલ. એ કારોબારીની અંદર આવનારા દિવસોની અંદર કઈ રીતે કામો કરવા, પ્રજા સુધી કામો કેવી રીતે પહોંચાડવા, પ્રજાના માટે શું કામો કરવા એ બાબતની ચર્ચા કરવામાં આવી. અને આવનારા ભવિષ્યની અંદર એક જ વસ્તુ માંગીએ છીએ કે એક મોકો આપને આપજો. વર્ષોથી તમે જોયું છે, એક મોકો આપને આપજો, પારડીને સ્વર્ગ બનાવી દઈશું. જો આ છે ને જો ને તોની વાત છે કે આવશે તો આટલા ઊભા રાખીશું, પણ 28 સીટ પર 28 ઉમેદવાર અમારા ઊભા રહેશે અને એકદમ નિખાલસ, પવિત્ર અને નન કરપ્ટેડ લોકો, એજ્યુકેટેડ, ભણેલા ગણેલા માણસો, જે પોતાનોની પણ ગામનો વિકાસની ઈચ્છા રાખતા હોય એવી વ્યક્તિઓ ઉમેદવારી કરશે, અને એવી વ્યક્તિ ઉમેદવારી કરશે તો જ આ ગામ 21મી સદીમાં આગળ વધશે. બાકી પાછળ પાડવા માટે આ ગામને કોઈએ બાકી રાખ્યા નથી. મારી એક જ વિનંતી છે કે એક મોકો આપને. પારડીમાં આમ આદમી પાર્ટી આવશે તો એક મોકો, મેં પહેલાં જ કીધું કે એક મોકો આપને આપજો. પૂરેપૂરી ખાતરી અને ભરોસા સાથે પારડીનો વિકાસ એવો થશે કે પૂરું ગુજરાત પારડીને જોવાવે. અત્યારે તળાવનો જે વિકાસ થયો છે લોકો જોઈ જ રહ્યા છે. બીજું મારી એક વિનંતી એવી છે, એટલે કે મારી રજૂઆત એવી છે કે જો ગુજરાતની અંદર સરકાર બનાવે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે તો બહુ મોટી વાત નહીં, પણ દિલ્હીની અંદર જે બી વ્યવસ્થા કરી છે, દિલ્હીને જે સ્વર્ગ બનાવી દીધું, આરોગ્ય ક્ષેત્રે જુઓ, શિક્ષણ ક્ષેત્રે જુઓ, કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, અત્યારે દિલ્હી એક નંબર પર ચાલે છે. 500 યુનિટ ફ્રી આપી દેવા, પણ જે ગરીબ છે ગરીબનો હક એનો મળવો છે, ને સૌથી મહત્વનો પ્રશ્ન આદિવાસીઓનો છે, અને એ આદિવાસીઓનો પ્રશ્ન પણ હલ કરવાની અમે આમ આદમી પાર્ટી દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરી દીધો. સાહેબ, હું તો બહુ નાનો કાર્યકર છું, તમે તો પત્રકાર છો, બંદૂક મૂકીને માથા પર તો બધું જ બદલાઈ જાય, એટલે એ બાબતમાં આપણે વધુ ચર્ચા નથી કરતા. ભવિષ્યમાં પબ્લિક જોશે કે શું કરું અને શું નહીં કરું. બાકી એક મોકો આપને, પછી જોઈશું. સંપ્રદેશ દાદરાનગર હવેલી પોલીસ મથકે સરકારી ભરતીના ઈચ્છુક યુવાઓ પોલીસને સંપર્ક કરવાના ખોટા મેસેજ વાયરલ. 90થી વધુ યુવાનો પોલીસ સ્ટેશનમાં અરજી આપવા પહોંચ્યા.
સંપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે સરકારી નોકરી અપાવી રહ્યા છે એવા ફેક મેસેજના કારણે નોકરીના ઇચ્છુક યુવાઓ સિલવાસ પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી રહ્યા છે. ગતરોજ સાંજે 4 વાગ્યા સુધીમાં 90 થી વધુ યુવાનો પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે આવ્યા હતા. પોલીસ સ્ટાફે યુવાનોથી અરજી લઈ તેઓને સમજાવ્યા હતા કે પોલીસના નામે સરકારી નોકરી અપાવતા ખોટા મેસેજ વાયરલ થયા હતા, જેમાં લખ્યું હતું કે વોટ્સએપ પર સરકારી ભરતીના ઇચ્છુક યુવાઓ પોલીસને સંપર્ક કરો એવા ફેક મેસેજ વહેતા થયા હતા, જેને લઈ યુવાઓ તેમજ પોલીસને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આવા ખોટા મેસેજ વાયરલ કરનાર સામે પોલીસ પગલાં ભરે તે જરૂરી બની રહ્યું છે. પાડીના ઉમરછાડી દેસાઈવાડમાં આ વર્ષે અનાવિલ ખેડૂતોને ત્યાં આંબાના ઝાડ પર કેરીનો મબલક પાકાવ્યો. કેરીના સફળ પાક માટે નિયમિત સાફ સફાઈ ઓર્ગેનિક દવાનો છંટકાવ કરવો હોવાનું જણાવતા ખેડૂત દિલીપભાઈ દેસાઈ. વલસાડ જિલ્લામાં આ વર્ષે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં એક અનાવિલ ખેડૂતની વાડીમાં આંબાના ઝાડ ઉપર કેરીનો મબલક પાકવતા ઉમરસાડી પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વલસાડ જિલ્લાની કેરીઓ દેશ વિદેશમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે, ત્યારે કેરી ખાવાના શોખીનો માટે આ વર્ષે આનંદના સમાચાર રહ્યા છે. જોકે ગત વર્ષે પુષ્કર વરસાદને કારણે જોઈતા પ્રમાણમાં કેરીનો પાક ન મળતા ખેડૂતો તેમજ કેરીના શોખીનોમાં નારાજગી જોવા મળી હતી. અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામે ખેડૂત દિલીપભાઈ કુળવંતરાય દેસાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરીના પાક સારો તૈયાર થયો છે અને હાફૂસ કેરીનો પાક તૈયાર થઈ ગયો છે અને કેરીનું હાર્વેસ્ટિંગ એપ્રિલ માસમાં ચાલુ કરવામાં આવે છે. ખેડૂત કિરીટભાઈ અને દિલીપભાઈ છેલ્લા 7 વર્ષથી આંબાવાડીમાં ઓર્ગેનિક ખાતર વાપરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અન્ય ખેડૂતોએ કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કંપનીની સલાહ કરતાં ઓછું વાપરવું જોઈએ અને બને ત્યાં સુધી છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો અને 21 જૂન બાદ આવતા વર્ષની કેરીનો પાક માટે તૈયારી હાથ ધરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ગ્લોબલ વોર્મિંગમાં કેરીના ફ્લાવરિંગ સમયે કમોસમી વરસાદ, વાદળછાયું કે તાપમાનમાં ફેરફાર થતા રહ્યા છે, જે સમયે સારી ટ્રીટમેન્ટ આપવા માર્ગદર્શન આપ્યું હતું, જેમાં કેરીના પાકની સંભાળ લેવામાં આવતી નિયમિત કાળજીમાં સાફ સફાઈ, દવાનો છંટકાવ કરવો વગેરેની જાણકારી આપી હતી. હું ખેડૂત ઉમરસાડી ગામનો વતની છું. મારું નામ દિલીપ ગુણવંતરાય દેસાઈ, મોજે ઉમરસાડી. ખેતી એ અમારા બાપદાદાની વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને વર્ષોથી અમે આફૂસ હોય કે કેસર હોય સારામાં સારો પેક લેતા આવ્યા જ છે. ત્રીજે વર્ષે પણ મારી વાડીમાં એપ્રિલના 2 વીકમાં કેરીનું હાર્વેસ્ટિંગ અમે ચાલુ કરી દીધું હતું. ગયા વર્ષે વરસાદ પુષ્કળ હતો, એના હિસાબે થોડું લેટ ગયું અને લોકોને કેરીમાં ગયા વર્ષે ખાવામાં પણ મજા નહીં આવી, પરંતુ ફરીથી આ વર્ષે મારી વાડીમાં આફૂસ પણ તૈયાર થઈ ગયો છે. ઘણા બધા ઝાડો એવા છે કે જેમાં આફૂસોની કેરી તૈયાર થઈ ગઈ છે. કેસરમાં બી સારામાં સારી કેરી છે. વર્ષોથી અમે છેલ્લા લગભગ 7 વર્ષથી હું કેમિકલ ફર્ટિલાઇઝર જમીનમાં વાપરતો નથી, ટોટલી ઓર્ગેનિક ખાતર વાપરું છું. હા, પેસ્ટિસાઇડમાં કેમિકલ વાપરીએ છીએ, કારણ કે પેસ્ટિસાઇડમાં પણ અમે ઓર્ગેનિક લીમડાનું તેલ છે, ગૌમૂત્ર છે, એવું છાંટવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં સક્સેસ નથી જતા, એટલે અમે પેસ્ટિસાઇડ અમે કેમિકલ જ વાપરીએ છીએ. પરંતુ રિઝલ્ટ અમને બહુ સારું મળે છે. મહેનત પણ અમારી એવી છે, પુષ્કળ ખાતર આપીએ છીએ. બધી તમે જોઈ શકો છો મારી વાડીમાં બધે ડ્રીપ છે અને ચેર પણ ઓર્ગેનિક ખાતર આપીએ કે જોઈએ તો પ્રેસમળ આપીએ કે વર્મી કમ્પોસ્ટ આપીએ કે છાણિયું ખાતર આપીએ કે દિવેલી ખોળ આપીએ, કોઈ પણ ચેર અમારી એકદમ મોટી અને ઊંડી એ તમે જોઈ શકો છો. અને દર વર્ષે આમ તો છેલ્લા 7-8 વર્ષથી અમે સારામાં સારો પાક કેરીમાં કાઢીએ જ છે અને આ વર્ષે તો બમ્પર ક્રોપ થશે એવું લાગે છે. અને ખેડૂતોને તો મારી એક જ સલાહ કે પેસ્ટિસાઇડ જે તમે આપો એ કંપનીએ જે રેકમેન્ડ કરેલું હોય એટલું અથવા તો એનાથી ઓછું જ વાપરવું જોઈએ. કેરીનું હાર્વેસ્ટિંગ પૂરું થાય ને, એટલે કે મે મહિનામાં કે 15 જૂન કે 20 જૂને કેરી પૂરી થાય એટલે 21 જૂનથી આવતા વર્ષની અમે તૈયારી ચાલુ કરી દઈએ છીએ. અમે બંને ભાઈઓ સંયુક્ત ખેતી કરીએ છીએ. કિરીટ મારા મોટા ભાઈ છે અને હું દિલીપ ગુણવંતરાય દેસાઈ, અને પપ્પાની છત્રછાયા હેઠળ જ અમે કામો કરીએ છીએ અને એમાં અમે સફળતા મેળવીએ જ છે. કલ્ટાર અમે આપીએ છીએ પણ કલ્ટારમાં લોકોને જણ બહુ ગેરસમજ છે. કલ્ટાર એટલે એક પેક્લોબુટ્રોઝોલ નામનું કેમિકલ છે, જે તમે ઓગસ્ટના મીડમાં આપશો ને તો એ તમારું વેજીટેટિવ ગ્રોથને કંટ્રોલ કરીને ફ્લાવરિંગ તરફ
ફ્રૂટ તરફ ડાયવર્ટ કરવાનું, આટલું જ કામ છે. પણ લોકોને બધાને જ કે મોટાભાગના વેપારીઓ કે જે ભાઈઓ કેરી ખાય છે, જે એન્ડ યુઝર છે, એ લોકોને એમ કે કલટારવાળી કેરી નહીં જોઈએ. એમાં પ્રોબ્લેમ આવે છે ક્યારે કે તમે કલટાર વધારે નાખો અથવા તો તમે ખોરાક એને ખાતર ઓછું આપો, પાણીની સગવડ નહીં હોય, તો એ કેરીમાં સ્પોન્જી ટીસ્યુ આવવાનો પ્રોબ્લેમ છે. અને અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં વેધર એકદમ અનસર્ટન છે. છેલ્લા 3 વર્ષથી જ્યારે આપણે કેરી પર ફ્લાવરિંગ આવવાનું હોય તે સમયમાં વરસાદ આવી જાય, માવઠું આવી જાય, વાદળા થાય, પછી અચાનક ગરમી ચાલુ થઈ જાય. તો આ બધા પીરિયડમાં જો તમે ટ્રીટમેન્ટ સારામાં સારી આપી હોય, કેમિકલનો વપરાશ ઓછો કર્યો હોય, પાણીની સગવડ હોય, તો તમે પાણી આપ્યું હોય, તો તમને સારામાં સારો પાક તમે કાઢી જ શકો છો. ધંધુકામાં કિશન ભરવાડ પર ફાયરિંગ કરનારને સજાની માંગ સાથે ભરૂચમાં કેન્ડલ માર્ચ કરાયો. અમદાવાદના ધંધુકામાં ભરવાડ સમાજના યુવક પર ગોળી મારી હત્યા કરવાનો મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ધંધુકામાં 25 તારીખે દોઢા દિવસે બાઇક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉટાડી દેવામાં આવ્યો હતો, જેને લઈ આખા રાજ્યમાં હિન્દુ સંગઠનો દ્વારા વિદ્રોહ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચમાં માલધારી સમાજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા કિશન શિવાભાઈ ભરવાડને શ્રદ્ધાંજલિને કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું. હત્યારાઓને કડક સજાની માંગ સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જે કેન્ડલ માર્ચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માલધારી સમાજના યુવકો જોડાઈ વિરોધ દર્શાવ્યો હતો. હું સેજલ દેસાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ. તારીખ 25ના રોજ જે ઘટના બની છે ધંધુકાની અંદર, એમાં કિશનભાઈ ભરવાડ જે યોદ્ધા હતા, જવાનીના જોશમાં હિન્દુ સમાજ માટે કામ કરતા જુજારુ વ્યક્તિ હતા, તેમની નિર્મમ હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી છે. એના અનુસંધાનમાં આજ રોજ શક્તિનાથ વિસ્તારથી કે આપણે શ્રવણ ચોકડી સુધીનું એક આયોજન રાખેલું છે. તેની અંદર સમાજના બધા જ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભેગા થઈને એક માંગણી કરે છે કે આ બાબતે જે જેહાદીઓ પકડાયા છે એ લોકોને ફાસ્ટ્રેક કોર્ટની અંદર તાત્કાલિક અસરથી સજા આપવામાં આવે, અને એ સજા એ ફાંસીની સજા હોવી જોઈએ, જેથી કરીને સમાજની અંદર એક દાખલો બેસે કે કોઈ બી કૃત્ય આવું કરતા પહેલાં વિચારે, અને એવું કોઈ બી સમજે ના કે હિન્દુ સમાજ એ નબળો છે. કારણ કે ગોધરાકાંડ જો ભૂલી ગયા હોય તો આવનારા સમયમાં એ બતાવવા માટે બી અમે તૈયાર છે. અસ્તુ, ભારત માતા કી જય. સેલવાસ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજનાનું કાનો રજીસ્ટ્રેશન અને રિન્યુ કેમ્પ લોકોએ લાવી દીધો. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આયુષ્માન કેમ્પ ચાલી રહ્યો છે. અહીં લાભાર્થીઓના આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન અને રિન્યુ કરવામાં આવી રહ્યો છે. કોરોના કાળમાં છેલ્લા 1.5 વર્ષથી આયુષ્માન ભારતના રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ બંધ થયો હતો, જેને લઈ કેટલાક લાભાર્થીઓ અટવાયા હતા. આયુષ્માન ભારત લોકો માટે રક્ષા કવચ સમાન છે, જેનો એક લાભાર્થીએ જણાવ્યું હતું કે મારી દીકરીને ગંભીર બીમારી છે, જેની સારવાર માટે આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાનો કાર્ડથી રાહત મળી છે. ત્યારે અહીં 28 ફેબ્રુઆરી સુધી ચાલનાર કેમ્પમાં લોકોને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. એક ઇમરજન્સી મેં મેરી બેટી કા અચાનક જૈસા બીમારી આયા, ખેત જૈસા આયા, ઉસ સમય હમારે પાસ કોઈ પૈસા ભી નહીં થા, તો યે કાર્ડ બનાને સે હમારા પૂરા ખર્ચા કરીબન 1 લાખ કે આસપાસ હમારા ખર્ચા હોને વાલા થા, વો આયુષ્માન ઇસ યોજના કે તહત પૂરા ઉસમે હી યે હમારા હો સકા, ઓર હમારા પૈસા કા તો જરૂરત થા વો ઉસકે કાર્ડ કે માધ્યમ સે હમારા પૂરા હુઆ. તો એક બડા કરિશ્મા, એક અચ્છા કામ ઉનકે દ્વારા હમારે પરિવાર મેં હુઆ. આયુષ્માન કાર્ડ સે બહુ અચ્છા લાભ મિલા. કઈ એસે હમારે સમાજ જરૂરતમંદ હૈ, ગરીબ લોગ હૈ, જીસકે પાસ એસે ઇમરજન્સી મેં જબ પૈસા નહીં મિલતા હૈ, તો એસે સમય મેં યે કાર્ડ બહુ પ્રોફિટ, બહુ લાભદાયી હુઆ. સબકો ફાયદા લેના ચાહીએ, ખાસતોર સે જે ગાંવ મેં એસે રૂરલ મેં હૈ, જરૂરતમંદ એસે લોગ હૈ, ઉનકો સમય પર યે કાર્ડ બનાને સે ઇમરજન્સી જબ જરૂરત હોતી હૈ તબ એસે સબ ઉસકા લાભ લે સકતે. ઉસ સમય મેં બેટી કો NICU મેં એડમિટ કિયા ગયા થા. કહાં? સુરત? નહીં નહીં, સેલવાસ કી. અચ્છા, હોસ્પિટલ મેં હી. હાં, કાર્ડ ચલા, કાર્ડ ચલા. આયુષ્માન કાર્ડ મેં 5 લાખ રૂપે તક કા બીમા હમ લોગો કો મિલતા હૈ. और मैं लोगों से अपील करूंगी, जो यहाँ पे निवासी लोग हैं वो यहाँ पे आके ये कार्ड बनवाए और इससे इसका ज्यादा से ज्यादा लाभ लें. समाचार ना अंत में एक नजर आज ना मुख्य समाचार पर.
लोभियो हो त्या दूतराव भूखे न मरे तेव किस्सो पाड़ी में बन्यो। पाड़ी फाउंटेन होटल पास एक ना ट्रिपल करवा जता जामनगर ना व्यापारी पार्टनरे रुपया 7 लाख गुमाव्या। दमणमां रामसेतु बीच पासे मुंबईना 3 प्रवासीओने छरी बतावी सोनाना घरेणाने रोकड़नी लूट चलावी 2 ईसमो फरार। वापी मुंबई हाईवे पर घास भरेली ट्रक में आग लगता चालक ट्रक हंकार तो वीडियो सोशल मीडिया में वायरल। वलसाड़ हिंदू संगठन आगेवानों द्वारा धंधुका में थे किशन भरवाड़ ने यम सदन पहुंचाड़नार आरोपियों ने कड़क सजा आपवा कलेक्टर ने आवेदन पत्र आप्यो। दादरानगर हवेली में महसूल विभागे गैरकायदेसर रेती और माटी खनन करनाराओ सामे दरोडो पाड़ता माफियाओं में फफड़ाट। सूरत ना महिला कांग्रेस उपप्रमुखे मोंघा भावनी जमीन सस्ता में आपवानी लालच आपी छेतरपिंडी केस में धरपकड़। समाचारों नवा समाचारों साथे काले फड़ी मड़ीशू। नमस्कार।